અમૃત બાપાના મસાણી મેલડી સાહેબ મસાણ શબ્દ સાંભળે ને તો 72 કરોડ રૂવાડા ઠમ ઠમ બેઠા થઈ જાય ઈ તાકાત છે અને એના સાનિધ્ય હું તો કાયમ ને માટે વાત કરું છું કે આઈ ધર્મક્ષેત્ર છે આઈ મંડપ છે કે કદાચ વારો આવે કે ન આવે પણ આઈની શબ્દની ધૂળ તમારા લુગડાની ભીડા ચોટી જાય અને સાહેબ તમારા ઘરે ખખેરાઈ જાય હાથ કઢી કરી જાય છે સાહેબ ઈ ભગવતીની તાકાત છે અને એટલા માટે રાજા શબ્દ સાહેબ કેમ વપરાય છે જલી કો આગ કહેતે હૈ और बुजी को राख कहते हैं बारूद की ढेर पर बैठकर चिंगारी लगाते उसे मेडी मात कहते हैं आई मां भगवती वीडियो बहुत जोया पण लेकिन तो मानो यदि हुकम थाए तेती हूं जो बाकी हूं जावा वालों कौन आया आवा वालों मां बुलावे तो यहां वही आते हैं जिसे मां बुलाती है बाकी ताकत की साथ कोई नहीं पण आया आईवा पसंद જો કે દુનિયા માટે કલાકાર છું અહીંયા તો એનો બાળક બનીને આવ્યો છું અને એ કહેવા માટે આવ્યો છું માં અમારા તો આટલી ઉંમરમાં ઘણા ગુના કરી નાખ્યા છે હું હાવ પાપ્યો છું લંપટ છું પણ જેવો છો માં એવો તારો છું એટલે અહીંયા આવ તો બીક લાગે છે હું તો ગોરીના સાનિધ્યમાં 6 વર્ષ રહ્યો છું પણ તોય બીક લાગે છે કારણ કે ધક 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 ચાલુ થાય દીકરાની બહુ છે એને પ્રોબ્લેમ હતો ગર્ભાશય ની કોથળી માં ગાંઠું 4-5 ઝીણી ઝીણી એક મોટી હતી દુખાવો બહુ થતો હતો ડોક્ટરને બતાવ્યું ડોક્ટર કે આનું ઓપરેશન ના થાય બીજા ડોક્ટરને બતાવ્યું કે આનું ઓપરેશન થાય પણ રીત છે બાળક થાય ના થાય ઓપરેશન ના કરાવો ને બાળક રહે તો ખોટ ખાપણવાળું રહે એવું કીધું બે ડોક્ટરે પછી મને એક ભાઈએ કીધું કે માળીની ગાદી હાલે છે છીટી એમ એમનો આ વિડીયો જોઈને તમે માનતા લઈ લ્યો તો સારું થાય અમૃત બાપાની મસાલીડી મેલડી માતની ગાદી આવ્યા છીએ અમને એક ભાઈએ એવું કીધું હતું કે આ વિડીયો જોઈને તમે માનતા લ્યો સારું થઈ જાય મેં કીધું વિડીયો જોઈને જોયો આપણે કાલે આપણે જ્યારે ગાદી હોય ત્યારે જાઉં ને ત્યારે હું માનતા લઈશ અને મેં લીધી પણ ઓપરેશન ના આવ્યું અને અત્યારે સારું છે બોલો જય અમૃત બાપાની મસાણી મેલડી મહા હાથે
રિપોર્ટ ચોખ્ખા આવ્યા, રિપોર્ટ નોર્મલ આવ્યા, સરસ આવ્યા, એટલે હું લઈને માતાજી ના દર્શન કરાવવા લઈ આવી. બોલો મેલડી માતાની જય. માતાની જય. હું વડોદરાથી આવું છું અને હું જાતે ભાઈલાલ અમીન હોસ્પિટલમાં જોબ કરું છું. ભાઈલાલ અમીન હોસ્પિટલમાં લેબોરેટરીમાં છું અને ગઈ છેલ્લા 4 દિવસથી છે મારો છોકરો બહુ જ બીમાર હતો અને દવા લાવ્યો, બધું જ કર્યું અને છેલ્લા દિવસે તો મેં એવું કીધું કે કોઈ હાઈફાઈ સ્પેશિયાલિસ્ટનું હોય તો બતાવું. તો સ્પેશિયાલિસ્ટે મને એવું કીધું કે મારે 40 એપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે, 41મી નહીં મળે કે. એટલે હું ગભરાઈ ગયો, સાલું હું હોસ્પિટલમાં હોવા છતાંય ડૉક્ટર જેવો ડૉક્ટરે મદદ નહીં કરતો મને. એટલે મેં બપોરના ટાઈમે ઘરમાં બાપાની અગરબત્તી કરી, મેં કીધું બાપા હું તો 4 મહિનાથી વિડીયો જોઉં, શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તો મારો શ્રદ્ધા અને વિશ્વાસ જો સાચો હોય તો મારા દીકરાને હાજો હું રમતો કરી દેજો. પણ સાંજે તો છોકરો મારો રમતો થઈ ગયો એકદમ, અત્યારે એકદમ સારું છે અને ખબર નહીં એવો ચમત્કાર થયો.